ઘણો સમય થયો છતાંય આ બધી બેઠા છો, સારું સાંભળો છો, એટલે થોડી વાર. કારણ ગીરમાં તો ત્યારે એક મને યાદ આવ્યું, એટલે કાવ્ય શેર કે ગઝલ જે કયો તે મેં લખેલો કે મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. હજારોની સંખ્યામાં આપ મળો છો, આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે એવી ઘૂંઘવાટ લેવી છે, અને ગવનના સાયડા નીચે હજારો ગાવ હાલીને આવે આફત સાથી ને તો એની ઘાત લેવી છે, અને હું તમારા જેવો શું મારી તાસીર જુદી છે. દરેક માણસની તાસીર જુદી હોય છે, હું તમારા જેવો શું મારી તાસીર જુદી છે, મળે હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે, અને બધી દુનિયા તમારી છે અમારે કઈ ના જોઈએ, તમારા બાગની એક જ કળી સંગાથ લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. અને મારે એકાદ હારું ગીત પ્રસંગ કહેવો છે, પણ છેલ્લી કડી તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે, તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે, આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. ઈ ધરા છે આપણી, આ માટીના કંઈક મૂલ્યો છે સાહેબ, આ ધરતીની માટીના કંઈક મૂલ્યો છે, ઈ મૂલ્યો ન વયા જાય એટલા માટેની આપણી આ બધી વાતો છે, આપણું સાહિત્ય છે. અને કોઈ મહાપુરુષે બહુ સરસ કીધું છે કે જે માણસ પોતાના ઇતિહાસને ભૂલી જાય, જે માણસ પોતાની અસ્મિતાને ભૂલી જાય, જે માણસ પોતાની સંસ્કૃતિને ભૂલી જાય ને, એ કોઈ દી દુનિયામાં નવો ઇતિહાસ રચી શકવાનો નથી. આ વાત પાકી છે સાહેબ, એટલા માટે સરસ. એટલે મને આ વાતો બધી, આ બધું શું કામે અવારને વાર આપણે કીધા કરવું જોઈએ, આ વાતોને વાગોળવી જોઈએ. એનું કારણ એક જ છે, કોઈ પણ સારી વસ્તુ એ તમારી અંદર કંઈક જાગૃતતા લાવે છે. સારી વાત હોય, સારો પ્રસંગ હોય, એ જાગૃતતા લાવે છે, એટલા માટેની આપણી આ બધી વાતો છે. મને હમણાં કહેતા હતા ભક્તિ માટે, ઘણી વાર ભક્તિ જીવનમાં બહુ જરૂરી છે, પણ એ આર પાર ઉતરી જાય તો, ત્યાં સુધી પહોંચી તો નકર અઘરું બહુ છે. એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય, એ જ ભક્તિ કરી શકે. બાકી માય કાંગલાના કોઈ દી મંદિર ન થાય ભલા માણસ, એ તો ખોટી વાત છે. પણ જેને કઈક કર્યું છે સાહેબ, દાદા સોમેશ્વર ને તોડવા માટે જયારે સડાઈ થઈ ને ત્યારે કેટલા સુરૂરે માથા દીધા, એ તો આપને બધાને ખબર હશે. પણ કિન્નરો તાળીયું પાડવા વાળા હતા ને, ઈ ન્યા 2000 કપાઈ ગયા હતા, એની ઢગલીઓ ન્યા છે ભલા માણસ. એનો પાળિયો ન ઉભો થાય, પણ એની ધૂળની ઢગલીઓ કોક દી સોમનાથ વેરાવળ જાઓ તો દરિયાના કાંઠે જઈને જોજો, એની ઢગલીઓ પડી છે ભલા માણસ ન્યા. ઈ ધર્મના માટે થયું છે, અને એટલા માટે મને કહેવાનું મન થાય અહીંયાથી, જેને પાત્ર ભજવા કિંમત પાત્રની છે, સોનાનું આસણ હોય એના તળિયે કાણું પડે તો પાત્રમાંથી નીકળી જાય, પછી એની ધાતુ તરીકે કિંમત આવે. પણ જે પાત્ર ભજવી ગયા છે એ આર પાર ઉતરી ગયા, અને જેણે પાત્રો ભજવા છે એને અમે કાયમના માટે યાદ કરી છીએ. પછી દુનિયામાં કોઈ પણ પડનો માણસ હોય સાહેબ, હમણાં ભાવનગરની તાલુક જમાદારની ભાઈ યાદી કરાવી, એવા તો કેટલાય ઉજળા ઇતિહાસો છે સાહેબ, અને એને આપણે યાદ કરવા જ જોઈએ, નકર મારી અને તમારી ધરા નિહાહા નાખે. પણ એક વાત આપને કહું, આટલી સંખ્યામાં બેઠા એટલે ઘણી વાર હું બોલ્યો છું કે તમે હેરમાં રહેતા હો તો તમારી સોસાયટીમાં, અને ગામડે રહેતા હો તો તમારા ગામમાં, એકાદા કોઈ પરિવારમાંથી સરહદમાં યુવાન સેનામાં ભરતી થયેલો હોય, એની બેન, એની પત્ની કે એની માં તમને હામી મળે
એને બે હાથ જોડી નમીશો ને તે વાસરો દાદો યાદ જેને કહેવાય રાજી થાય, અને મોતીવાળા દાદા રાજી થાય, અને માં મોગલે રાજી થાય, માં ફોળિયારે રાજી થાય. કારણ કે આજ ને વાતો કરવી બહુ હેલી છે, પણ આજ પણ કાયમ ના માટે હામી છાતીએ આપણા દેશના યુવાનો જાન આપે છે. ઈ મહાદેવની હારે શિવ જેવા શિવ થઈ અને પૂજાઈ જાય છે. એટલા માટે એવું એક મને ગમતું ગીત ઝવેરચંદ મેઘાણી કહે છે જનેતાને ભલામણ કરીને, કે શું કહેતી હોય જનેતા, કે આ ભમાવું ગેલ ચાંદ લો ને જીજા પાઈ ને આવ્યો ઈ બા આવ્યો બાળ રે જીજાબાઈ ને આવ્યો બાળુડા ને માત હી જોડે ખણા ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રો નાવે માતા જીજાબાઈ એકતાની વાત આવે, ભારતને બચાવવાની જ્યારે વાત આવે, ત્યારે આ ભૂચર મોરીનું યુદ્ધ સાહેબ આપ જાણો છો એક મુસલમાન પરિવાર માટે કેવડું મોટું ઘમંજાણ યુદ્ધ થયું અને કેટલા નવલો આ યુવાનો એમાં બલિદાન આપી દીધા. અને એવી તો કેટલી વાતો છે, પણ કચ્છની ધરતી અને અબડો અડભંગ મને યાદ આવ્યું વચ્ચે એટલા માટે સુમરો એ વખતે મહેમાન હોય અને આમ રમતા હોય આમ ચોપાટ એમાં કાકરી છે એ આ જામ અબડાની પાસે વહી જાય અને સુમરો એમ કે મારી કાકરી લાવો, તો કે હવે ન દેવાય કા, તો કે મારા ચરણમાં આવી ગઈ છે આ કાકરી, હવે કોઈની તાકાત નથી લઈ શકે. તો કે પણ આ તો કાકરી છે, કે કાકરી હોય કે કોઈની દીકરી હોય, એકવાર ભારતના ક્ષત્રિયના ચરણમાં આવી જાય પછી એને કોઈ લઈ ન શકે, ભલા માણસ એનું રક્ષણ અમારે કરવાનું હોય છે. અને એમાં પછી વાત મગજમાં રાખી સુમરાએ અને દિલ્હીના બાદશાહનું જ્યારે કટક આવ્યું અને દીકરીઓની સાજ, આ વાતું કેવડી મોટી છે સાહેબ. આ બધું હવે આ આપણું મૂલ્યો જો વયા જશે ને તો પૈસો બહુ કમાઈશું. પૈસો જીવનમાં જરૂરી ના નથી, પૈસો ખૂબ કમાજો, પણ દાદા વસરાજ પાસે, આશાપુરા માં પાસે, મોતીવાળા દાદા પાસે, મોગલ પાસે, ખોનભાઈ પાસે, ખોડિયાર પાસે, દ્વારકાવાળા પાસે એટલું માગજો કે હે પરમાત્મા, દાદા પૈસા તો અમારી લાયકાત હોય તો દેજે, બંગલા ને ગાડીઓ એ તો અમારી લાયકાત હોય તો દેજે, પણ અમારા કુલની આબરૂ કાયમના માટે હાંચવી લેજે, એનાથી મોટું કાંઈ નથી. જગતના ચોકમાં છાક ઇજ્જત જે છે એ વસ્તુ આખી જુદી છે. એટલા માટે અને એના માટે એ દીકરીઓને એમ છે, મુસલમાનની દીકરીઓ, કે હવે અમારી ઇજ્જત નહીં બચે, અમે ઝેર પી જાય, તો કે ઝેર પી જવાય, પણ એની પહેલા મને એક રાજપૂત દેખાય છે સાહેબ. જુઓ તો ખરા ગામડે ગામડે પાળિયા ઉભા છે. અને સાહેબ એક આપ બધા 18 વર્ષના ઇતિહાસ મારી પાસે છે, કંઈક ને કંઈક આપીશ તમે ગમે ત્યારે કહેજો, પણ સાહેબ ગામડે ગામડે પાળિયા ઉભા છે.
અને મારા દેશના ક્ષત્રિયો પછી રાજપૂત હોય ગ્રાહ્યો હોય પછી મેર હોય આયર હોય મહિયો હોય હાટી હોય એને આયર હોય એને સાહેબ ધીંગાણાનો ઢોલ વાગ્યો તેથી કોઈથી પૂછ્યું નથી કે હું જેના માટે મરવા જાવી કયું વરણ છે સાહેબ આને ભૂલી જાઉં હું તો ધરતી નિશાસા નાખશે પછી એમાં મેરું ખવાને યાદ કરવો પડે સાહેબ એને યુદ્ધ કર્યું અરે સાહેબ મને ગામનું નામ બહુ અટણ યાદ નથી પણ આજ ભાયાવદરમાં એનું મંદિર છે વચ્ચે વાત યાદ આવી એટલે એક વાળંદનો હતર વર્ણનો દીકરો હતો વાળંદનો સાહેબ અને પટેલના દીકરાને પટેલના દીકરાને તે ની વહુને તેડી અને પટેલનો બાપો બાપા જાતા હતા અને ઈ 18 વર્ષની વહુને તેડીને જાતા હતા ને એમાં લૂંટારાઓની આંખ બગડી અને વડલાને છાંયે પોરો ખાધો અને 17-18 વર્ષનો વાળંદનો દીકરો મકાન એનું નામ અને ઈ એને હારે હતો અને એમાં પેલા બે ચાર લૂંટારા જેવા બધા પ્રકારના માણસો હોય એની આંખ બગડી કે આ ભાભાને પટેલના ભાભાને મારી નાખી એની વહુને આંચકી લઈ અને ઓલો 17 વર્ષનો વાળંદનો જે યુવાન હતો એને તરવાર એ વખતે તો 18 વર્ષ હથિયાર રાખતા તરવાર ખેંચી અને સાહેબ બેના માથા કાપ્યા તો પોતાનું માથું કપાઈ ગયું અને કેટલા માઇલ સુધી દુશ્મનની વાહે માથા પડીને વાળંદ લડવા ગયો તો સાહેબ આવી તો કેટલી વાતો છે સાહેબ જે છે એવી તો પણ કહેવાનો અર્થ મારો એ છે કે ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાઓ તો હગમાં પૂગવાની નિહાણી થઈ જાય એટલા ક્ષત્રિયોનો ઇતિહાસ છે એટલે એને કોઈને એમ ન લાગે સાહેબ ઘણા કે તમે આમ કરો છો ને તમે આની જ વાતો કરો છો અરે જેનામાં જોયું એને અમે ન કહી તો અમને પાપ લાગે સાહેબ એટલા માટે આ વાતો કરીએ છીએ સાહેબ હા વલી મહમદ આરબ નામનો મુસલમાન હતો વાત ટૂંકમાં આટલે કહું છું કે એટલા ઇતિહાસો છે કે રાતું જાય તો ટૂંકી પડે આ તો ઘણી વાર અમે એની વાતો કરી ફરમાઈશું આવતી હોય અથવા તો વધારે ગમતી હોય એટલે એનો અર્થ એવો નથી સાહેબ કે અમારી પાસે ખબર નથી ને બીજું નવું નથી સાહેબ અમારી પાસે બહુ સાહિત્ય છે અમે બહુ જાણીએ છીએ પણ સાહિત્યના દરિયાનો હિસાબ કરી તો અમે કાંઈ નથી જાણતા એવડું મોટું પાછું સાહિત્ય છે આ સાહિત્યનો સાગર ભર્યો અને કવિ કપોત કે સંત બહુ અમે જાણીએ છીએ ઈ વાતે સાચી છે અમને ઘણી બધી ખબર છે ઈ વાત સાચી છે પણ સાહિત્યના દરિયામાં પડી તો કાંઈ ખબર નથી એટલું હજી બાકી છે એ તમને કહી દઉં એટલા માટે એક એક વર્ણની વાતો અમારે હમણાં વાત આવી ગોરા કુંભાર મને યાદ આવે એમણે કીધું કે સાહેબ ભક્તિ કરી કોને કહેવાય ઈ ગારો ખૂંદતો હોય ગારિયું ખૂંદતા હોય ગોરા કુંભાર અને પોતાનું બાળક રમતો રૂપમાં પગમાં આવી જાય તો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરે રામ હરે ઓમ વિઠ્ઠલા કરતો હોય પોતાના દીકરાને ખૂંદી નાખે પણ ભક્તિ ન છોડે આને ભક્તિ કરી કહેવાય સાહેબ આની વાતો રહીએ જગતના ચોકમાં વાતો રહીએ વાતો રહે વીર ભલા તણીઓ ભાણના હે પડી છે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડી છે નહીં એમ વલી મામન આરબ હતો વાણિયા હતો એની દીકરાની વહુને તેડવા જતો હતો ઘરેણાનો ડબરો હારે હતો અને ધરાર તાણ કરીને ઓલા વાણિયા ના દીકરા એ રોટલા એક રોટલો અડધો ખવરાવ્યો એ વલી મામંદ આરબને અને હાલતા થયા અને એમાં લૂંટારા લૂંટવા આવ્યા ઓના પાસે ડબરો હતો વાણિયાની પાસે અને લૂંટતા હતા રાડ ફાટી ગઈ વાણિયાની લૂંટી જાહે અને તેથી વલી મામંદ આરબ આવીને ઉભો રહ્યો ઓલા લૂંટારા કે તું વયો જા અમે તા વાણિયાને લૂંટી તો કે હમને ઉસકા અનાજ ખાયા હે ઉસકો લૂંટને નહીં દેંગે આને આને યાદ ન કરી તો અમને પાપ લાગે સાહેબ બાકી આપણા દેશમાં રહી અને બીજા દેશના ઝંડા ફરકાવે ઘોઘાના પેટના એને તો જીવતા રહેવા જ નથી દેવા હા એ તો હારું આમ આઘા આઘા છે ત્યાં સુધી વાંધો નહીં સાહેબ બાકી તો જે છે એને સાહેબ અને વલી મહમદ આરબ લડ્યો અને બંદૂક લાગી ગઈ અને છેલ્લે તોસડી બંદૂક લાગી હતી તરવાયું લાગી હતી ઘાયલ થઈ ગયો દેખાતું બંધ થઈ ગયું ત્યાં સુધી વાણિયાને ડબરાનો ઘા કરીને કીધું આલે તારો ડબરો લેતો જા મારું જે થવું છે વાણિયો ત્યાંથી નીકળી ગયો અને પછી ઓલા લૂંટારા ભાગી ગયા અને ઘાયલ થઈને ચારણના નેહડામાં જઈને ગયો પછી ચારણને મળ્યો ચારણે એને રોક્યો ને એની દવા કરાવી ઇતિહાસ લાંબો છે પણ આ વલી મામન આરબને યાદ કરીએ છીએ ને અમે એની હારોહાર જેટલા આપણા મહાપુરુષો કહેવાનો અર્થ એ છે કે આ સાહિત્ય છે તમારી અંદર આવું સાહિત્ય ઉતરશે તો તમે કોમવાત ભૂલી જશો તમારી અંદર દેશદાજ જાગશે અને મારા દેશના યુવાનોની અંદર જેથી દેશદાજ જાગશે ને તેથી ભારત વિશ્વગુરુ પાછું બની જાય એનો મને ભરોસો છે મને વિશ્વાસ છે પણ પાયામાં જન્મ દેવા વાળી જનેતાઓ છે સાહેબ એક દીકરાને જન્મ આપ્યા પછી એક જ કલાકમાં કોકડી માતાઓ દીકરીઓ વિચારજો દીકરાને જન્મ આપ્યા પછી એક જ કલાકમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની 22 વર્ષની ઉંમર હતી અને દીકરાને જન્મ આપ્યા પછી
એક જ કલાકમાં એના ઉપર એવી રીતનો હુમલો થયો અને એક જ કલાકમાં પોતે દીકરાને આમ વાહે બાંધી અને ઘોડે ઉપર સવાર થઈને બાઈ નીકળી ગઈ. કોક દી દીકરીઓ વિચારજો એને શું કષ્ટ પડ્યું છે, ભલા માણસ ત્યારે દેશ આઝાદ થાય છે ત્યારે. એમને નથી થતું સાહેબ, હા નથી મફતમાં મળતા, એના મોઘા મૂલ ચૂકવવા પડતા. એટલે એક એક વરણ સાહેબ એની મને યાદ આવ્યું. એટલે કાનજી બાપા કાથરોટિયા પટેલના બાપાની હું ઘણી વાર વાત કરી ચૂક્યો છું. એ અમારા ભેસાણની પાસે સરદારપુર એવું ગામ, અને વરસાદ નહોતો થતો, અહાડી બીજ વહી ગઈ, ત્રીજ વહી ગઈ, અને ગામના ગોવાળો છે એ ગાયુંને આમ મારતા હતા હવેડા બાજુથી વાળવા હાટું. એને ગાયું વાલી હોય પણ ધરાર હવેડે જાતી હતી, અને કાનજી બાપા ખંભે હાથીડું વાળીએથી આવ્યા અને આવીને કીધું, ગોવાળો કાં ગાયુંને માતાજીને મારો? તો કે વરસાદ નથી થતો, કે પાણી નથી, અવેડો ખાલી છે, માવડ્યું ને ધરાર અવેડે જવું છે, પાછા મારીને હું કરી? હવે ભગવાન કોઈપો છે. કાનજી બાપા કાથરોટીએ આમ હળનો ઘા કર્યો, હાતીડાનો ઘા કર્યો અને કીધું, હિમાળે ધુળસિયા હનુમાને જઈને બેહી ગયા, શ્રદ્ધા શું ભરોસો, અને તમે જેને માનતા હો એના ઉપર ભરોસો રાખજો. બાકી અમુક ખોટા સાચા ભણેલાની વાત નથી કરતો, ભણવું બહુ જરૂરી, પણ ખોટા ભણી ગયા જેને પોતા કેના પેટના છે એ ખબર નથી, એ આપણને અવળા કેડે દોરવાની ઘણી કોશિશ કરશે. એમાં નહીં, શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો અને સાચી શ્રદ્ધા રાખજો સાહેબ, ખાસા થડ પકડજો. ભારતે આખી દુનિયાને રાહુ બતાવી એવી હજારો વાતો સાહેબ આપને દાખલા આપી શકું. એટલા માટે તુલસી હનુમાને જેની પટેલનો દીકરો બેહી ગયો, હનુમાનને કીધું, તું રામ ભક્ત તો હું તારો ભગત, હવે વરસાદ કેમ નથી થતો એ મારે જોવું છે. હાડા તણથી અનાજની પાણીનો પીધું સાહેબ, અને હનુમાનજી જાણે પ્રસન્ન થયો હોય એમ વરસાદ આભા મંડળમાંથી ઉતર્યો. ચડ્યા અંગસાઠી વાદળા કાળા ધોવળા અંબારે ચોખે દશ બોત રાતે માથે ઉતર્યા, દરાર તાતો જીંગોરા બોરલા માથે વાહરી મંડાણી ચડી, એક ધારા મેં રાજા મંડાણા અપાર, એ વરસાદ મંડ્યો વરહવા અને પાણી પાણી થઈ ગયું. આજુબાજુના પાંચ ગામ ભેળા થઈ અને એનું સ્વાગત કરી અને કાનજી બાપા કાથરોટિયાને ગામમાં લઈ આવ્યા હતા. શ્રદ્ધા રાખો તો આવી રાખજો, ભલા માણસ કહેવાનો અર્થ મારો એ છે. એક એક વરણની જેણે જેણે જ્યાં કર્યું છે એને અમે કોઈથી ભૂલ્યા નથી સાહેબ, પછી કોઈ વરણ હોય પણ આર પાર ઉતરી ગયા હોય. એટલા માટે આ ઝવેરચંદ મેઘાણી કહે છે, ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ ધ્રપીને ના, ધાવી લેજે મારા બાળ ધાવી લેજે ખૂબ ધ્રપીને, આજ શિવા બેટા ખૂબ ધ્રપીને ના, રેશે નય રણ ભેલુડા ખાવા મોઠી દાનની વેળા, શિવાજીને નીંદ રોનાવે. અને બીજી વાત, થડ પકડજો, તમને વિશ્વાસ રાખતા હો તો સાચી વસ્તુ પકડજો. આ દેશમાં આજ પણ એવા સંતો છે કે જેના તપથી વરસાદ વરહે છે, અને કોક કોક એવા હોત છે કે આપણી સંસ્કૃતિની પથારી ફેરવી નાખી છે. કોક કોક એ તો બધા પ્રકારના દુનિયામાં હોય, જળ ચેતન ગુણ દોષમય વિશ્વ કેની કીધી. હવારના પોરમાં નથી એક બાબા આવતા, નામ જ દઈ દઉં એટલે બધાને લાગુ ન પડે. મેં કીધું ને કે એવા મહાપુરુષો આજ છે, સાધુ વગર આ ધરતી ટકે નહીં સાહેબ, એવા છે. પણ હવારમાં એક આવે છે નિર્મળ બાબા, બેઠા બેઠા કોઈ ભક્તો હોય તો માફ કરજો, ન કરજો, કઈ થતું હોય એમાં એવું છે. હવે મને ઘણા કહે કે તમે આમ બધું બોલવું ને આવું બધું અમુક, પણ જાતિ સ્વભાવ પડ્યો એનું શું કરવું? એક ચોખવટ કરતો, જાતિ સ્વભાવ એટલે જ્ઞાતિ જાતિ નહીં, માણસ નો જાતિ સ્વભાવ હોય, જે જે જ્ઞાતિ એમાં દરેક જાતિમાં એવું હોય, જાતિ એટલે જ્ઞાતિ નહીં. ઉત્તરાયણ નામત ચિત્ત મહાવત જોગજ શીશ ચડ્યો ચડ્યો, બદલાય ન બુટ બિલોરી તણો, જન જન્મ થતા જ જડ્યો ઈ જડ્યો, મરડાય નહીં મિટકા ઘટકો, કુંભકાર જ ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો, દિલ શોધ જુઓ દલ પત કહે, જન જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. એમ જાતિ સ્વભાવ પડ્યો, હવે રહેવાય નહીં, શું કરું? એટલે એ મને વિચાર થાય, હું એક સોપડી ભણેલો નથી, બરાબર. આ કહેવાનું કારણ શું એ તમને કહું, છતાંય હું મને ઠેકાણું પકડતા આવડે, કોને પગે લાગાય કોને નહીં, બરાબર. અને હવે એટલું બધું ડિગ્રી ને એની માથે ડિગ્રી, પાછી એની માથે ડિગ્રી, મને ડિગ્રી નામ ન આવડે એટલે ડિગ્રી માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને પાછું ડિગ્રીનું છોકું કાઢી ગયા હોય,
એવા ભણેલા ઉભા ઉભા બેઠા ઉભા, બાબા 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 અમારા બિઝનેસ નહીં ચાલ રહે, હમ ક્યાં કરે, રખડવાનું બંધ કર. બાબો બિઝનેસ બાબા નો ચાલે છે ડોકો, ઈ તો જો બોલો. બાબા પાછા હું કે ખબર, ઈ કે સોમનાથ ગયે થે? તો બોલો કે હા સોમનાથ ગયે થે. ભજીયા ખાયા થા? આવું થાય એટલે કહું છું, આ કઈ તમે જોયું હશે, મને વિચાર થાય કે આ ભક્તિ ને આ આપણી પરંપરા આ સંસ્કૃતિ, ભજીયા ખાયા હતા? તો કે હા ખાયા. ઉસકે સાથ હરી મિર્ચ ખાઈ હતી કે નહીં ખાઈ? હરી મિર્ચ ખા લેના, આપકા બિઝનેસ અચ્છા ચલેગા, તારી ભલી થાય તારી. લીલા મરચા ખાવાથી જો બિઝનેસ હાલતા હોય તો આપણે દ્વારકા સુધી હાલીને હું કામ જવું જોઈએ? સોમનાથ ને હું તો નાળિયેર લઈને હું કામ જવું, દોડવા હું કામ જવું જોઈએ? બેનું બિચારા મેં જોયા છે, ભણેલી ભણે ગણેલી ગણેલી દીકરીઓ, 25-25 વર્ષની દીકરીઓ થઈ ગયો. બાબા બાબા મેરી શાદી નહીં હો રહી હૈ, મેં ક્યાં કરું? બાબા બાબા મુજે આશ્રય. અચ્છા શિરડી ગઈ થી બે બચ્ચી? શિરડી ગઈ થી? શિરડી કે નહીં ગઈ? શિરડી જાના ઓર સમોસે ખા લેના, આપકી શાદી હો જાયગી, બહુત સુખી હોગી, અરે તારી ભલી થાય તારી. આવા બાબા પાસે જવાનું, આના આશીર્વાદ. એટલા માટે હું કહું છું કે મૂળ પકડજો, થડ પકડજો. આ ભરોહાનો દેશ છે, આ વિશ્વાસનો દેશ છે સાહેબ. જેવા અને બીજું મિત્ર કરો ને એ ભરોહા કર્યા જેવો કરજો. માવા હારું થઈને ખીસા ફાડી નાખે, પાન હારું થઈને પાટા મારી લે. તમે ગમે એવી મુશ્કેલીમાં હો તો છોડે નહીં, અને તમે અવળે રસ્તે જતા હો તો હામું હાલીને કહી હગે કે ભાઈ તું કરે છે એ બરોબર નથી. એટલે બોલો કે ભાઈ તું તને છોડી તો છોડી દે, તો મને વાંધો નથી, મિત્રતા કઈ તૂટીને જવાની. બાકી તારાથી આ થાય, આ કરે છે એ બરોબર નથી, એવા મિત્રો કરજો. બાકી બરોબર જ છે, તું કરી પૂરું થઈ જાય તા હું. બોલા નહીં, એક રાજાએ જૂને જમાનાની વાત છે, એક રાજાએ એના માણસોને 15 જણાને ભેળા કર્યા અને પછી કીધું મને કોઈ રાજા નથી. હાસું કેવો છે, બાપુ બરાબર એવા જ છે બધા. એટલે 15 જણા ભેળા કરીને રાજાએ બરોબર, હાંજે પૂનમનો ચંદ્ર બરોબર આવ્યો તો અગાસી ઉપર દેખાડ્યો. રાજા બેઠા, મહારાજ બધાને કીધું કે ચંદ્ર ની અંદર મને રામોપીર દેખાતો એવું લાગે છે. ત્યાં તો ઓલા 15 જણા હતા, એમાંથી 14-14 બોલે આહા આમ તો જો રામોપીર જ છે. આહા 12 બીજનો ધણી છે. બીજો કે અરે રામોપીર નો ઘોડો એવો ને એવો દેખાય. ત્રીજો કે અરે પણ લીલા રંગનો ઘોડો છે. એ 14-14 બોલ્યા એટલે બધા રાજાને થયું. આહો 15મો બોલ્યો કે મને એમાં ઘોડો, મને તો કાળો દાગ દેખાય. ત્યાં તો 15 બોલ્યા હવે હું તું આ બાપુને દેખાય, મહારાજને અમને દેખાય છે, તને નથી દેખાતું કે ખબર પડે છે કે નહીં? કે મહારાજને હામો બોલે છે. બોલો એમાં હામું બોલવાનું આવી ગયું. ઘણી વાર એવું બહુ થાય, અમુક જગ્યાએ હું એવું સાંભળું ને, અમુક અધિકારીઓમાં નાના માણસો હોય ને ઉપરથી સાહેબ એને કંઈક કહે ને તો મને તો આવું થાય, તો હું પછી એમ કહું. એટલે એક હમણાં જ એક જગ્યાએ મેં જાણ્યું, આખી વાત નથી કરતો ક્યુ ખાતું ના અંતે, તો ઈ કે સાહેબ આવું થયું પછી સાહેબે અમને આમ કીધું, પછી અમારે શું કરવું? એટલે મેં કીધું પણ સાહેબને તમારે કહેવાય ને આવું હતું. ઈ કે સાહેબને અમારે કેમ કેવું? મેં કીધું તો દેશની કઠણાઈ કહેવાય. સાહેબને ખબર ન હોય અને સાહેબ તમને કહે કે આવું શું કામે કર્યું, અને તમે હામું એટલું ન કહી શકો કે સાહેબ આમ હતું એટલે આમ થયું, કહેવાય નહીં એમ, આમ ઉભી જાઓ. ઈ તો ગજબ કહેવાય ને, તો બધું ભેળાઈ જાય. અમુક જગ્યાએ આવું મેં સાંભળ્યું એટલે કહું છું. પણ એણે કીધું કે 15-14 જણા એટલું જ કીધું. ઈ કે છે એવા ને એવા રામાપીર દેખાય, ઘોડો બધું દેખાય. ઓલો 15મો બોલ્યો મને નથી દેખાતો. મહારાજ કે કેમ એમ કેશો, આ 14 ને દેખાય ને તને? તો મહારાજ જે કહ્યો મારી નાખો ભલે, પણ મને એમાં નથી દેખાતો, એમાં રામોપીર કે ઘોડો કાંઈ નથી દેખાતું, ચંદ્રમાં નથી દેખાતું, નથી દેખાતું. તઈ ઓલા 14 હતા ને એમાંથી એક બે બોલ્યા કે આનો બાપે આવો ખોસડ્યો હતો, અને આને બાપુને દેખાય ને અમને દેખાય ને નથી દેખાતો, આનો પટો ઉતારી લે. તો એ બોલે પટો છોડી નોકરીનો, અને કીધું કે લ્યો મહારાજ આ પટો, બાકી મને આમાં કાંઈ દેખાતું નથી, મને કાળો દાગ ચંદ્રમાં દેખાય છે. એ બધાને કદાચ ઉંમર થઈ ગઈ એટલે એવું હોય છે. અને પટો ઉતારીને હાલવાની તૈયારી જ્યારે યુવાને કરીને, તેથી મહારાજે કીધું હતું કે ભાઈ તારો પટો પાછો પહેરી લે, આ 14ના ઉતારી લે, આવા કઢી સટાએ જ અમારા રાજના હુડ કાઢી નાખ્યા છે. હા બાપુ કે જ બરાબર, બાપુ કે જ બરાબર કરીને અમારા રજવાડાના હુળ કાઢી નહીં કઈ કે આવી. કહેવાનો મારો અર્થ એ છે કે મિત્ર રાખો તો હાચો, અને કદાચ તમને માતાજીની મહેરબાની થઈ હોય, કોઈ વડીલ ઉંમરના હોય તો એને કહું છું, કદાચ લાઈવ જોતા અને મોટા સાહેબ થઈ જાય હોય તો એને કહું છું, કે કોક દી તમને યાદ આવે એકલા બેઠા હો અને મનમાં આમ થાય કે મને દ્વારકા વાળાએ કે રામા પીરે કે માતાજીએ જે ધર્મને માનતા હોય એને મને બહુ આપ્યું છે, અત્યારે મારો આ બંગલો, મારા આ ફાર્મ, આ મારી ગાડીઓ, આ મારો પરિવાર, એવું મોજ આવી ગઈને અંદરથી યાદ આવે ને. તેથી એકલા બેઠા બેઠા કોક દી એટલે હિંડોળે બેઠા બેઠા એટલું ખાલી વિચારજો કે ગામડે હતા, ભેળા હળિયું કાઢતા, ભેળા રમતા હતા, ગુનામાં નાતા હતા,
આવો કોઈ ગરીબ મિત્ર હોય ને એના ઠેકાણા પૂછી પૂછી અને એ બધાય મિત્રોને એકવાર મોબાઈલ કરી લેજો, એ બહુ રાજી થાય ભલા માણસ, એને ફોન કરી લેજો, ભાઈ શું કરે છે, જરૂર હોય તો મને કહેજે, ઓ ખાલી પડકારો સાહેબ જીવાડી દે, દેવાની જરૂર નથી પડતી, આ બહુ મોટી વાત છે. બાકી માણા મૂલ્યો ભૂલી ગયા છે, મૂલ્યોની બહુ જીવનમાં જરૂરી છે, તમારી પાસે સમજણ હશે એ બહુ જરૂરી છે સાહેબ, તમે આર પાર ગમે ત્યાં, બાકી તો સંકટ ને આવું તો બધું સુખ ને દુઃખ ને આ તો બધું આવવાનું જ છે સાહેબ. ઘણી વખત આપણને એમ હારવું નહીં, કદાચ ગમે એટલા ઘણના ઘાવ પડે ને તો આર પાર ઉતરી જવું, હા જીવન બહુ મૂલ્ય છે, મૂલ્યવાન છે, એટલા માટે મને કહેવાનું મન થાય, આપણા ભજનો આપણી સંતવાણી એ તો છે જ અદભુત છે, પણ આપણા લોકગીતો પણ એવા છે, અને એવું એક લોકગીત મને અહીંયાથી માતાઓ બહેનો પણ ઘણા બેઠા એટલે કહેવાનું મન થાય, આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિ કેવી હતી સાહેબ, મારા દેશની દીકરીઓ ધારે તો સાહેબ, તમે અમુક ઇતિહાસો વાંચો તો તમને ખબર પડે ભારતે, અને ભારતે દિશા બતાવી છે. બીજી વાત તમને કરી દઉં, ખાસ આમાં તમને કોઈ કહે ને અંધશ્રદ્ધા, અંધશ્રદ્ધા ન થાય એનું કામ આપણી રામાયણે વર્ષો પહેલા કર્યું છે, લાખો વર્ષો પહેલા રામાયણની માલિકો તમને ખબર છે, જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી અને એ વખતે ભગવાન રામની આંખમાંથી આહુડાની ધાર થઈ અને એ વખતે હનુમાનજીને કીધું કે જા સુષેણ વૈદ્યને બોલાવ્યા, રામ પરાત્પર બ્રહ્મ છે, એ આમ કરીને આમ હાથ ફેરવે લક્ષ્મણ ઉભો થઈ જાય સાહેબ, એ એક સમય હતો થઈ જાય, પણ રામે ન કર્યું, શું કામે, એ આપણો ધર્મ છે સાહેબ, જો સંદેશો બતાવ્યો, રામે શું કીધું, ડોક્ટરને બોલાવીએ, સુષેણને બોલાવીએ, બોલો સુષેણ આવ્યો એટલે સુષેણે કીધું મંદરાચળ પર્વતમાં જડીબૂટી મળે એટલે કે આ મેડિકલમાં દવા મળે, હનુમાનને એ મેડિકલમાં દવા લેવાય મોકલો, આપણી રામાયણે એમ કીધું કે અમે ડોક્ટરને બોલાવી અને જે મેડિકલમાં કદાચ વિદેશમાં દવા મળતી હોય એ અમે મંગાવી હતી, એટલે એમને બેઠા ન રહેતા શ્રદ્ધાએ રાખજો અને દવાઈ લેજો, આપણી રામાયણે વર્ષો પહેલાં બતાવી દીધું, આમાં ક્યાં છે અંધશ્રદ્ધા ફેલાવવાનું, ક્યાં કર્યું છે સાહેબ, આપણા ધર્મોએ તો બહુ આપ્યું છે સાહેબ. અને એવી જ વાત રોહીશાળાના પાદરમાં અમારી આઈ ખોડિયાર આવડ જોગડ કોગડ વિજબાઈ સાસાએ હોલ અને ખોડિયાર મિહિરને જ્યારે મેરખ્યા ને હરપ ડસ્યો અને ભાઈ એકનો એક ભાઈ આવડે કીધું ખોડિયાર બેન, એનું નામ આમ તો પેલા જાનભાઈ હતું, જાનભાઈ મા બાપ માથા પછાડી મરી જાય એકનો એક ભાઈ હૂતો છે, તેથી જાનભાઈએ કીધું, જાનભાઈ એટલે ખોડિયાર, કે ભેળિયાની આમ આંચ નાખું અને ભાઈ જો દાંત કાઢતો કાઢતો ઊભો ન થાય તો હું મામડિયા ચારણની દીકરી ન કહેવા, ભલા માણસ શું વાત કરે, બહુ ભરોહ, જો એક ભરોહાની તમને તાદ્રશ્ય, તમને હાવ સાચી વાત કરું, તમને એમ માનવું જ પડે કે આ ભરોહો જોઈએ, બીજું કાંઈ કામ ન કરે, નવગણને લઈ અને જ્યારે વાલભાઈ વડારણને જાવું હતું ને દેવાત બોદરની પાસે, ત્યારે વાલભાઈ વડારણ જ્યારે ભીમડા રખેહરને આમ દીધો નવગણ, જો ભરોહાની વાત કરું, ત્યારે ભીમડાએ શું કીધું ખબર, એ કે આવડું બાળક તમે વિચારજો, રોયું ન હોય બાળક, ભાઈ હુંડલા મારીને ભીમડો ગઢમાં સાનો મનો વયો ગયો તો હું એને તાળું મારી દીધું હોય મોઢે તો મરી ન જાય, હાલો રોયું નહીં એનું શું કારણ, તેથી વાલભાઈ વડારણે આ નવો વિચાર મને હમણાં આવ્યો, વાલભાઈ વડારણે ભીમડાને કીધું કે આલે આને ફુગાડવાનો, તારે ગઢ બહાર કાઢી દેવાનો છે વચ્ચે કે અથવા તો આડીદર બોડીદર ભેળા થાવ, તઈ ભીમડાએ કીધું બેન જૂનાગઢ માટે જીવ આપવા હાથ અવતાર મરવા તૈયાર છું, પણ આ દીકરો હુંડામાં હુવારીને જાતો હું અને રોવા માંડે તો કોઈ પૂછશે આ કોણ છે અને પકડાઈ જાય તો, અને તેથી વાલભાઈ વડારણે કીધું કે સોમલદેવ પરમાર નામના રાજપૂતાણી ખોડિયારને ધૂપેલીઓ ફેરવતા, તેથી કોક વાર મેં આરતીની બે આટીઓ નાખી છે, બે આટીઓ લીધી છે, મને ખોડિયાર ઉપર ભરો છે, આડીદર બોડીદર સુધી નવગણ હુંકારો ન કરે ભલા માણસ, આ મને ભરો છે, હવે તમે પોતાના ઉપર ઘણા ગમે એ વાતમાં મરી ગયા, એમ થાય તો કે તો મરી જઈએ, લે ચોમાસામાં આપણે કહીએ બહુ વરસાદ થાય તો તો ગયા, શિયાળામાં બહુ ટાઈટ પડશે તો મરી ગયા, ઉનાળામાં તડકો પડશે તો આપણે ન જીવી, લે ક્યાંય જીવો, તું જીવો એ જ ખોટું છે, હવે ભગવાનની ગમે એકચ્યુઅલી હું ન માનું, તું ક્યાંથી માન, તું કોણ છો એ નક્કી નથી, શું વધારે કેવું સાહેબ, પણ ભરોહાની વાત છે, વિશ્વાસની વાત છે, એટલા માટે હું આપને આ વાત કરું છું, એવી એક દીકરીની વાત મને ગમે છે અને ઘણી વાર કહું છું, એટલા માટે પીથલપર ને કેરાળા ને એવા ગામ, હા અને સંવંત 1875 ફર હરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અનખોભળ તલ ખુમાણ, ઈ પીથલપર ને કેરાળા એવા ગામ, એમાં પહેલા વહેલા અંગ્રેજો દરિયામાંથી જ્યારે ઉતર્યા અને ઘોઘાના દરિયેથી
અને આવતા ટાઈમમાં એક અંગ્રેજ ટોપાવાળો અધિકારી એના અંગરક્ષકો એની હારે અને વયા આવે એમાં હતરક વરહની એક કોળીની દીકરી નામ એનું રખમાય એ પાણી ભરવા માટે જાતી હતી પણ એ દીકરીનો રૂપ એવા જ ગુણ એવું એનું ચારિત્ર સાહેબ અત્યારનો જમાનો છે તમે તૈયાર થાઓ બ્યુટી પાર્લરમાં જાઓ એનો હું વિરોધ નથી કરતો વળી એમ થાય કે આ ગઢવી આવું ક્યાં કાઢ્યું સારી વાત છે તૈયાર થવું ને સારું લાગવું ને એ તો પહેલેથી જવું એવું હું ના નથી પાડતો પણ હું એટલું કહીશ સાહેબ આ દેશની દીકરીના ચારિત્ર જો ઉજળું હોય ને ચારિત્રનું રૂપનું જે તેજ હોય છે એવું કોઈ બ્યુટી પાર્લરની તાકાત નથી કે હું તેજ એને લઈ શકે સાહેબ એ જે તેજ છે ને એ આખું જુદું છે એવી દીકરી આમ એક હાથમાં આંડો એક હાથમાં તાવણ અને રૂડા લોકગીતો ગાતી ગાતી આમ હરખાતી હરખાતી વહી જાય કાંબિયું પહેરી છે ખણક ખણક થાતી જાય અને એમાં અંગ્રેજ જોઈ રહ્યો પણ રૂપ આવું કોઈ દી જોયેલું નહીં અંગ્રેજ મોટો અધિકારી હતો અંગ્રેજનો સાહેબ સુબો એ જોઈ ગયો હળી કાઢીને બાવડું પકડી લીધું કે આપણા હિન્દુસ્તાનીઓ તો આપણો ગુલામ કહેવાય ને એ આપણને શું કરી લે એ હળી કાઢીને આમ બાવડું પકડ્યું પણ બાવડું પકડતાની હારે ગાંડી ગીરની ભૂખી સિંહણ કરે એમ ઘે 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 કરે એમ આમ આંડાનો ઘા કર્યો કૂદકો મારીને અંગ્રેજ હટી ગયો છે સાહેબ તો બીજાનો ખોપરામાં આંડો લાગ્યો વસડાવી દીકરી ત્યાંથી કોળીની દીકરી નીકળી ગઈ સાહેબ ઘેરે જઈને બાપને એટલું કીધું બાપુ જે નાનુડા કોળી હારે મારું હક પણ થયું છે હજી લગ્ન નહોતા થયા સંબંધ થયો તો ખાલી જે નાનુડા કોળી હારે મારું હક પણ થયું છે એને સમાચાર દો મને ઝેરની તાહણી પાઈ દે તો કે બેટા શું કામે તો કે અંગ્રેજ અધિકારીએ મારું બાવડું પકડ્યું બાપુ ખાલી બાવડું પકડ્યું ને તોય દીકરી એમ કહેતી હતી કે મને ઝેર પાઈ દે કયો હક પણ થયું છે નાનુડાને એને કયો મને ઝેર પાઈ દે બાવડું પકડ્યું તોય અને હટાણે અમુક જગ્યાએ હાથની આટીઓ નાખીને જતા હોય અને કોઈ પૂછે કોણ હતું તો કે એ તો મારો બોયફ્રેન્ડ હતો અરે તને કરડે કાળો તરો આમાં અમારે કોની પાછા વાતો કરે ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે હવે શું વાતો કરે છે એમને નથી થતું એના માટે ઘણું કરવું પડે જવાબદારી આવે સાહેબ જેવી તેવી વાત નથી સાહેબ આ દેશ નારી નારી એમ કહેતી હતી પોતાના પતિને કે આ વખત નક્કી આવીશ સાહેબા તમારી સાથ પછી વીરાંગના થઈ કંઈક વીરના હું નમાવી મસ્તક ના એના હામું ન જોવે આજ પણ કહું મારા દેશની દીકરી હાલી જતી હોય તો નારાયણને અવળું જોઈ જવું પડે કે આના હામું ન જોવાય પણ એ રીતે રીએ તો બાકી ડિસ્કો દાંડીઓ કૂદકા મારતા હોય તો કોણીઓ મારે એમાં આપણો વાંક નથી સાહેબ થોડી ઘણી કારણ કે એના પાસે દુનિયા હીકે છે જગ જીનકા જીવન પાઠ પઢે સોય જીવન રાજપૂતાની આખા શું કામે અમે યાદ કરીએ છીએ હતર વરહની એક રાજપૂતાણી પરણીને આવ્યો અઠારે વરણ અને એક ખાસ હું આજ આપને વિનંતી કરીને મારા બધા શ્રોતાઓ જે મને સાંભળે છે એટલે હું કહું છું તમે તમારા કુળનું ગૌરવ રાખજો જે કુળમાં જન્મ્યાની ગૌરવ હોવું જ જોઈએ પણ હારી વાત ગમે એ કુળની પોરાથી ઊંચા થઈને સાંભળશો ને તો તમારા કુળમાં કોક દી એવો મહાપુરુષ થાય એ તમને વચન આપું છું સાહેબ જેનામાંથી આવે હટાણે શું હોવાની જ્ઞાતિમાં મારી અમારી જ્ઞાતિનું ગીત અમારે પાછું ગૌરવવું જોઈએ ગૌરવવા જ જોઈએ જે જ્ઞાતિમાં જે થયું એનું ગીત ગૌરવવું જોઈએ પણ હટાણે એવા ભાગલા થઈ ગયા બીજા વર્ણની વાત થાય તો કે અમારી કરો ને તો મજા આવે એમાં બહુ આગા પછી એવું થાય ને હમણાં એક આયર મામાનો અમારો પ્રોગ્રામ હતો તો એક મામા મને કે ગરવી ગુજરાતમાં આયર વટ છે તમારો એ ગાવ મેં કીધું મારાથી ન ગવાય મને કે કેમ ન ગવાય મેં કીધું ગરવી ગુજરાતમાં જ આયરનો વટ હોય તો નોડો ડાંગર દિલ્હીમાં ડણકો તો એનો શું એનો ઇતિહાસ સંભાળો તો ખબર પડે છે તો તમે સંસ્કૃતમાં આવ્યા નાનું કર્યું મોટામાંથી રાજપૂતો કોઈ એમ કે ગુજરાતમાં નહીં આખા ભારતમાં ન ગવાય રાજપૂતો માટે રૂડા ભારતમાં રાજપૂત વટ છે તમારો એવું કે તો પાકિસ્તાનની ધરતીમાં અમીરસિંહ સોઢા નામનો રાજપૂત વટથી જીવે છે એ ક્યાં જાય છે હું તો પટેલ ભાઈ નો પ્રોગ્રામ હમણાં હતો ઉમિયાવાળા ધામવાળા મિત્રો એ બહુ સરસ પ્રોગ્રામ કર્યો ત્યારે મેં કીધું કે તમે એવું ન ગૌરવતા કરો ગરવી ગુજરાતમાં પટેલ વટ છે તમારો તમારો વટ ખાલી ગરવી ગુજરાતમાં હોય તો કોક દી વલ્લભભાઈ પટેલ ને વાંચ્યો આખા વિશ્વમાં ભારતનો વટ રાખ્યો છે સાહેબ તો એ તો નાનું મોટામાંથી નાનું થયું સાહેબ હા એવી કેટલી વાતો છે સાહેબ કેટલી વાતો એક હરિજન આ સુમરિયાની જે મેં વાતો કરી અને
જામ અબડાની જે મેં વાત કરી હતી ને એમાં એ કરીજન હતો અને એ મુસલમાનની દીકરીને બચાવવા માટે રાતમાં ગયો હતો અને કીધું હતું એને ઓલાના એને એને ઉપાડી આવ્યો હતો આખો દુશ્મનને એમને બાદશાહ જે હતો ને એને એમને એ હરિજન હતો બોલો ત્યાં સુધી એની હારે માણસો હતા પણ ત્યાં સુધી પુગાડવામાં હરિજન હતો તો એને કેવડો મોટો વટ રાખ્યો હતો સાહેબ એની વાતો કેમ ન કરી કહેવાનો અર્થ મારો એ છે જેનામાં જે થયા છે એની વાતો આપણે એટલે હું તમને આ વાત ઉપર પાછો આવું આવડે કીધું જાનભાઈ ભાઈ મરી જાય ને મા બાપ માથા પછાડીને મરી જાય અને તેથી કીધું તો હમણાં હું આમ ભેળિયાનો છેડો ફરકાવું જાનભાઈ અને ઊભો કરું ભાઈને તો કે એવું ન કરાય કાં તો કે આગળ કળિયુગ આવે છે અને આપણા ભરો હે કોક દી કોક અંદરથી ભરો હાચો ન હોય અથવા તો કળિયુગનો પ્રભાવ થઈ ગયો હોય અને એમને ભૂવા ધૂણાવી અને બેઠા રહે ને કોકનો ભાઈ દીકરો દીકરી મરી જાય ને તો આપણને કલંક બે તો શું કરાય કે અમીનો કૂપો લેવા પતાળમાં જવું પડે એટલે વિદેશ પતાળ એટલે વિદેશ પતાળમાં અમીનો કૂપો લેવા જવું માટે જવું પડે એટલે આવડે ખોડિયારને કીધું કે બેન આપણે જે જ્યાં દવા મળતી હોય ત્યાંથી દવા મંગાવવી પડે એટલે માતાજીનો ભરો હોય રાખવો જોઈએ આવડે ને ખોડિયારે કીધું અને એની હરવાર દવાઈ કરવી પડે અમારા ભાઈની દવા લેવાય અમારે જવું પડે આ આ રાહ બતાવી છે સાહેબ આપણો ધર્મ કોઈ દી રાહ ભટકાવે નહીં અને મારા દેશની દીકરી રાહ ન ભટકાવે એની છેલ્લી એક વાત આપને કરી દઉં ઘણો સમય થયો છે સાહિત્યનો પણ અમુક સમયની મર્યાદા હોય પણ મારા દેશની દીકરી કેવી હોય સાહેબ કારણ કે મૂળમાં પાયામાં એ છે એટલા માટે કહું છું પાયામાં તો એ જ છે એ જ કંઈક કરી શકે અમારે મુંબઈના ભાઈદાસોલમાં અમારા ચારણે 30 વર્ષ પહેલાં વાર્તા માંડેલી અને બી આર છોપરાની હાજરી એ પ્રોગ્રામમાં બી આર છોપરાનું તમે નામ સાંભળ્યું હોય બધાને ખબર હોય મહાભારત ની સિરિયલ બનાવી છે જૂની આપણે સિરિયલ જોઈ છે બી આર છોપરા એનું ડાયરેક્શન આખું કર્યું એમણે ચિત્રકરણ કર્યું બી આર છોપરાને વંદન કરવા આપણે કે ચિત્રો હજી પણ કૃષ્ણ આપણે જોઈ તો એ જ લાગે એ સિરિયલમાં હતો એ દ્રૌપદી જોઈ તો એ જ લાગે પાંડવો જોઈ તો એ જ લાગે એ બી આર છોપરાની હાજરી મુંબઈના ભાઈદાસ હોલમાં ચારણે વાર્તા માંડી અને એક પછી એક પાત્રોને ચારણ લઈ આવે ઘડીક વાર આવેલા 3 કલાક હલી નો હોય બી આર છોપરા અને પછી પ્રોગ્રામ પૂરો થયો ચારણને મળ્યા અને કીધું કવિરાજ આપ બહુત અચ્છી બાતેં કરતે ક્યાં સૌરાષ્ટ્ર કા સાહિત્ય હૈ ગુજરાત કા ક્યાં સાહિત્ય હૈ કચ્છ કાઠિયાવાડ કી બાતેં કી ઓર સંસ્કૃતિ કી બાતેં કી મેં થોડી દેર કે લિયે આયા થા મેં સોચ રહા થા મેં ચલા જાઉંગા 10 મિનિટ આઉંગા બેઠુંગા ઓર ચલા જાઉંગા ઓર 3 ઘંટે તક બેઠા રહા મુજે પતા હી નહીં ચલા 3 ઘંટે કેસી ચલે ગયે કવિરાજ બી આર છોપરાએ અમારા ગઢવી 30 વર્ષ પહેલાની વાત કરું છું અને છેલ્લે બી આર છોપરા એ તો વિદ્વાન એણે કીધું કવિરાજ એક વાત મુજે સમજમાં નહીં આવી એક વાત મને બરોબર સમજાણી નહીં કે શું કે તમે એમ કહેતા હતા કે જેનું દાંપત્ય જીવન ઉજળું હોય નારી પતિવ્રતા હોય ને એના બાળક નબળા ન થાય એના સંતાન નબળા ન થાય એ વાત ખોટી લાગે છે મને ગઢવીએ કીધું કેમ બી આર છોપરા સાહેબ કેમ ખોટી લાગે છે તો કે પતિવ્રતા નારીના સંતાન નબળા ન થાય એવું તમે કહેતા હો તો ગાંધારી જેવી પતિવ્રતા નારી કોણ હોઈ શકે પોતાનો પતિ દુનિયા ન જોવે એટલે ગાંધારીએ આંખે પાટા વાળી લીધા આખું આજીવન એને દુનિયા ન જોઈ તો છતાંય એવી પતિવ્રતા નારી ગાંધારી છતાંય એનો દીકરો દુર્યોધન કેમ થયો એનો મને જવાબ આપો બી આર છોપરાએ અમારા ગઢવીને પ્રશ્ન કર્યો અને તેથી ગઢવીએ કીધું છોપરા સાહેબ તમે બહુ સરસ મહાભારતનું ચિત્રકરણ કર્યું છે એ બદલ તમને હું વંદન કરું છું પણ તમે એમ પૂછતા હો કે ગાંધારી જેવી પતિવ્રતા નારી છતાં એનો દીકરો દુર્યોધન સુકામે થયો તો આ ચારણનો જવાબ છે કે જનેતાની જે 2 આંખ છે એક આંખ છે એ શિક્ષણની છે બીજી આંખ સંસ્કારની છે શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે ને એના દીકરા દુર્યોધન જ થાય જગતના ચોકમાં ગમે એવી પતિવ્રતા શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય એટલે દીકરીની વાત છેલ્લી 2 મિનિટનો પ્રસંગ મારા દેશની દીકરી મારા દેશના યુવાનને કેળો બતાવે કેળો ભટકાવે નહીં કોઈ દે એવી એક વાત જૂના જમાનાની વાત એક મોટી હવેલી હવેલીમાં એક રાજકુમારી એનું નામ ચંદ્રમુખી અને ઈ હવેલીના પટાંગણમાં એક રખેહર બજાર વાળવા વાળો એક વાલ્મીકી સમાજનો માણસ બજાર વાળવા માટે આવે એમાં એક દિવસ 17-18 વર્ષની ચંદ્રમુખી એની સામે બજાર વાળવા વાળા નાનો માણસ એક રખેહર વાલ્મીકી સમાજનો એની નજર પડી પણ સાહેબ રૂપમાં અંજાઈ ગયો હોય રૂપમાં અંજાઈ ગયો શુદ્ધ પ્રેમ એનો શુદ્ધ હતો ખાલી ચંદ્રમુખીને જોવી એટલું
પણ મુમન લગી તુમના તુમન લગી મું પછી લુણ વળું ભા પાણી અન પાણી વળું ભા જો લુણ મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રહ્યો અટકી ઈ રખે હરે નક્કી કરી લીધું કે હવે કાયમ બજાર વાળવા આવું અને ચંદ્રમુખી નું જો મોઢું જોઉં તાહુંથી જીવું જેથી ચંદ્રમુખી નું મોઢું ન દેખે તો અંજલ નું ત્યાગ કરીને મરી જાઉં એવો એને શુદ્ધ પ્રેમ પ્રેમ ખરો પણ શુદ્ધ પ્રેમ બસ મોઢું જોઉં ને કાયમ નો ક્રમ થઈ ગયો હવારમાં આવે બજાર વાળે ચંદ્રમુખી જરૂખામાં નીકળે એટલે આ મોઢું જોઈ લે ચંદ્રમુખી ને ખબર જ નથી કે આ વાળવા વાળો મારા સામે જોવે છે એને તો કઈ ખબર જ નથી પણ રૂપ રૂપ ના આભરણ જેવી હો એમાં આમ કામ ને ત્રાઠી મૃગલી હોય એવા નેણ ઉલુંબી કોઈ કાચની પૂતળી હોય માન સરોવર ની હંસલી હોય અને ઉગમણો વાવાય તો આથમણી નમે ઉતરાદો વાવાય તો દખણાદી નમે અને ચારે દસુના વાવાય તો ભાંગીને ભૂકો થઈ જાય એવી થોડી થોડી માટીની ઘડેલી પૂતળી હોય એવી ચંદ્રમુખી હતી એમાં એક દિવસ એની તબિયત બરાબર નહીં ચંદ્રમુખી ની બહાર ન નીકળે ઓલો ઘાંઘો થઈ ગયો વાળતો વાળતો એક વાર જોઈ લઉં ચંદ્રમુખી ને એક વાર જોઈ લઉં એક વાર જોઈ લઉં બપોર સુધી જોયું ચંદ્રમુખી ન નીકળી રાજકુમારી ન નીકળી જરૂખામાં હળી કાઢીને ઘેરે વયો ગયો ઝૂંપડામાં ખૂણામાં પીહીને રોવા મીંડ્યો એની પત્ની એની અર્ધાંગના એ વાલ્મીકી સમાજના રખેહરની પત્ની એણે એમ કીધું તમને શું થયું એ તો કયો તમારે યારે કોઈ બાંધ્યું તમને કોઈ માર્યું આને વિચાર કર્યો કે હવે જીવવું જ નથી સાચી વાત કરી દઉં આ મારી પત્ની છે મારી અર્ધાંગના છે એણે કીધું કે મેં ચંદ્રમુખીને છ મહિના પહેલાં જોઈ એના રૂપમાં અંજાઈ ગયો મારો પ્રેમ છે એ શુદ્ધ છે મારે બસ એનું મોઢું જોવું છે આજ મોઢું બપોર સુધીમાં દેખાણું નહીં ચંદ્રમુખી નીકળ્યા નહીં હવે મારે જીવવું નથી અંજળ ત્યાગ કરીને મરી જવું છે તારું જે થાય પણ એની અર્ધાંગના જોઈજો ભારતની આરીનારીની મજા જોઈજો તમે એને એમ થયું કે જીવતા જોગીએ ભલા મારો પતિ મરી જાહે એટલે કીધું કે તમારે મરવું નથી હું તમારા માટે જાઉં ગડગડતી દોટ મૂકી આડા જે ચોકીદારો હતા એમાં પડતી પડતી ધરાર ધક્કા મારી આવી મને જવા દો ઓલાનો દયા આવી ગઈ અંદર આવી ચંદ્રમુખીના પગ પકડીને કીધું હું એક નારી છું તું નારી છો એક નારીની વેદના સાંભળ બેન રાજકુમારી કે શું છે પણ મને કઈ ખબર નથી તો કે મારો પતિ જ છે છ મહિનાથી તમારા સામે જોવે છે તમારા રૂપમાં અંજાઈ ગયો છે તમને પ્રેમ કરે છે અને તમે મોઢું આજ ન દે તમારું જોયું બહાર ન નીકળ્યા તો એ મરી જાહે એકવાર મારા પતિનું મોઢું દેખાડ બેન પછી તું મને મને મારવી હોય તો મારી નાખ મારા કટકા કરી નાખ આ ભારતની આરી નારી સાહેબ મારા કટકા કરી નાખ પણ મારા પતિને એકવાર મોઢું દેખાડ ન કરી મરી જાહે ચંદ્રમુખી જોઈ રહી તારો પતિ મને જોવે છે છ મહિનાથી કે હા હવે આ હવે એ રાજકુમારી હતી પણ મારા દેશની દીકરી કેવી હોય એટલે એ ધારે ને તો આ બાઈને મારી નાખે અને એ હુકમ કરે એટલે એના પતિને એને હોળીએ ચડાવી દે બે કટકા કરી નાખે ઊભો ચીરાવી નાખે ઊભો હળગાવી દે એની વાંહે સીબીઆઈ નહોતી તેથી પણ આ દીકરી જોઈજો હું કોણ છું એકચ્યુઅલી મને ઓળખે છે તને પુરાવી દઈશ તારી ભલી થાય તારી એ નહીં એણે શું કીધું તારો પતિ મારા સામે જોવે છે મને જોયા વગર મરી જશે એમ તો કે હા જા હતર જ વર્ષની દીકરી બોલે છે ભારતની ચંદ્રમુખી જોજો જા તારા પતિ ને કે છ મહિના સુધી રામ નું નામ લે રામ સિવાય નહીં ભલે કામ કરે જે કરતો હોય પણ મુખેથી રામ 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 નું સ્મરણ કરે ભગવાન રામ નું સૂર્યવંશી નું છ મહિના પૂરા થાય ને આ ચંદ્રમુખી તને વચન આપે છે તારા ઘરે હું તારા પતિ પાસે છ મહિના પછી આવીશ મોઢું દેખાડવા જા તારા પતિ ને કે બાય હરખાતે હરખાતે આવી કે એને એમ કીધું ચંદ્રમુખીએ છ મહિના પછી આપણા ઘરે તમને મોઢું દેખાડવા આવશે છ મહિના તમારે રામનું ભજન કરવાનું છે એમ તો કે હા રાજી થઈ ગયો છ મહિના કાલ વયા જાહે રામનું નામે લેવા એ બાને અને ચંદ્રમુખી મારા ઘરે આવે એવું તો મેં કેદી વિચાર્યું હોય મને મોઢું દેખાડવા આવે એવું અને સાહેબ રામનું સ્મરણ ઉપડ્યું ભાઈ એક દી બે દી પાંચ દી પંદર દી મહિનો બે મહિના ત્રણ મહિના ચાર મહિના પછી તો છ મહિના પૂરા થવા આવ્યા ને શ્વાસે શ્વાસ એ રામનું સ્મરણ છે એ સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર રૂવાડે રૂવાડે થી રામનું સ્મરણ પછી તો થોડું ઘણું કામ હોય પૂરું થાય એટલે પોતાના ઝૂંપડામાં ખૂણામાં બેહી એક વાલ્મીકી સમાજનો માણસ એ રામ 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 રામના જેને તાર લાગી ગયા તા છ મહિના પૂરા થયા હવારનો પોર ઉદયાચળના ઓરડેથી નારણે કોર કાઢી
એક બગી જોડાવી ચંદ્રમુખી સોળે શણગાર સજી. અને જયારે આવ્યા રથ બારો જાપો ખડકી હતો ને ઉભો રહ્યો ચંદ્રમુખી આ અંદર આવી ફળિયામાં આવી અવાજ કર્યો, ભાઈ ક્યાં છે તારો પતિ? હું ચંદ્રમુખી તારા પતિને મોઢું દેખાડવા મુખ દેખાડવા માટે આવી છું. પણ બાઈ આમ થાંભળા ઉડતી હતી અને જોઈ ગઈ, ખાંગી થઈ ગઈ. આ હા હા તમે અહીંયા? તો કે હા. તારા પતિને કે 6 મહિના પૂરા થયા, મારું વચન ન ફરે, હું હિન્દુસ્તાનની દીકરી છું. પણ બાઈ હળી કાઢીને આમ બાઈને બારણું ઘાડું અંદર ઝૂંપડામાં જઈ અને પોતાના પતિને અવાજ કર્યો, જોવો તો ખરા ચંદ્રમુખી તમને મોઢું દેખાડવા અહીંયા આવી છે. અરે આમ તો જોવો જાણે ચંદ્ર પોતે ઉતર્યો હોય એવું રૂપ છે. એવા ત્યારથી ચંદ્રમુખી આવ્યા છે. જાણે ચંદ્ર ઉભો છે આપણા ફળિયામાં, જુઓ તો ખરા તઈ માળા ફરતી હતી રામ 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 રામ. યુવાને તેથી આમ આંખ ન ખોલી અને માળા ફેરવતા ફેરવતા એટલું કીધું કે હવે ચંદ્ર આવ્યો? તો કે હા. તો ઈ ચંદ્ર ને કે રામ રૂપી સૂર્ય પ્રગટ થઈ ગયો, હવે ચંદ્ર ઝાંખો પડે છે, એની મારે જરૂર નથી. મારી અંદર રામરૂપી સૂર્ય પ્રગટ થઈ ગયો છે, સ્મરણ કરી કરી હવે ચંદ્ર ન્યા ઝાંખવો પડે છે. એને કે હવે તારા લગ્ન થાય ને, તેથી તારા લગ્નમાં રામના નામ લઈ ઢોલ વગાડવા માટે આ રખેહર આવી જાહે. બાકી જા, તું મારી માં છો, તું મારી બહેન છો, હિન્દુસ્તાનની દીકરી. ઈ ચંદ્રમુખી ને ભરોહો રામ ઉપર કેટલો હોય છે કે 6 મહિના હસા દિલથી રામનું નામ લેહે ને, તો ઈ મારા હામું નહીં જોવે. આ ભરોહો આ દીકરીઓ આ દેશની આપી શકે ભલા માણસ. ઈ ભારતની ધરતી છે, ઈ હિન્દુસ્તાન છે. ઈ હિન્દુસ્તાનની ધરતીમાં કલાકોની કલાકો સુધી આવી વાતો થઈ શકે. પણ મને પ્રસંગ હવે કહું તો ખૂબ લાંબુ થાય, 4:30 થઈ ગયા છે એટલે ઘણા બધા અમુક સમય હોય. પણ મોગલના નામ ઉપર 2 કડી બોલી જાઉં, ભગવતીના નામ ઉપર એક મેં ગીત લખ્યું છે એટલા માટે કે મોગલ આવે ભેલી નવલખ આવે પછી નષ્ટ ચિતિ નવે નીતિ હોય રે આઈ તને ખમા ખમા એ ખમા ખમા રે પ્રાર્થના કરી અને આવા રૂડા કામ તમે કરતા રહ્યો એટલા માટે અને ચામુંડમાની ભાઈ યાદ કરી એટલે કડે નગારા ચામુંડ ના ધામ મારે ગગડે નગારા ચામુંડા ના ધામ મારે ઉગે રૂડું
ને વ્રતિ દે ભગવાની હૃદય ને જ્ઞાન દે ચિત્ત મે ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની હર 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 મહાદેવ મહાદેવ હર વાહ રાજબાવા ઘણી ફરમાઈશું હતી અને અમારા પોતાના અહીંયાના પ્રમુખની ફરમાઈશું હતી પણ અમારે એક કલાકારનો નિયમ હોય કે ચાર વાગ્યા પછી અમારે છે ને ખરેખર ભેરવી કરવી પડે એ તમને આ સંગીતના સાધકો હોય અથવા તાલના સાધકો હોય એને ખ્યાલ હોય એટલે જે ટાઈમે જે ગવાતું હોય ને એ જ ગવાય બરાબર જે ટાઈમે જે ગવાતું હોય જે ટાઈમે જે બોલાતું હોય બરાબર એ જ ગવાતું હોય તો હવે આપણે અહીંયા આ ડાયરાને વિરામ આપીએ છીએ અને આવતીકાલે પણ રાજભાનો કાર્યક્રમ છે એટલે કે અત્યારે 4:30 વાગી ગયા છે રામભાઈ અને તમે સમજો જ છો તો એ અમારા કુળદેવી માતાજી વ્રેખણમાંએ ધોકાવાળા રાધનપુર આગળ પહોંચવાનું છે તો 2-3 કલાક એને આરામ જોઈએ સતત 3 દિવસથી એમના કાર્યક્રમ ચાલુ હતા અને એક કાર્યક્રમ અહીંયા આપણો બુક થઈ ગયો એ ખાસ નોંધ લેજો તમે કે 15 મહિનાની 15 તારીખે ગાંધીનગર શનિવારી મેદાનમાં ત્યાં અન્નપૂર્ણા મિત્ર મંડળ દ્વારા રાજભાને બુક કરેલ છે તો ત્યાં પણ મળશું મેળે ને ખેડે પૂજાબેન પણ ત્યાં છે રાજભા તથા પૂજાબેન ચૌહાણ અને નારાયણ ઠાકર 3 કલાકારો છે ત્યાં આપણે મળશું દર મહિને આપણે અહીંયા રાજભાને બોલાવવા જ છે એવું નક્કી કર્યું છે રાજભા દર મહિને અમારે તમને અહીંયા બોલાવવા જ છે આ 3 મહિનામાં 6ઠો કાર્યક્રમ તો છે જ તો આવતા મહિને પાછો અમે લઈ લઈએ છીએ એટલે અહીંથી જામનગર હાલાર હવે તમને છોડે એમ જ નથી તો બધાનો અહીંયા સાથ સહકાર અમને મળ્યો છે ખૂબ ખૂબ અહીંયા પ્રજાજનો પધાર્યા બહેનો તથા ભાઈઓ અમારા આમંત્રિત મહેમાનો જે કોઈનું નામ બોલાણું હોય ન બોલાણું હોય તો ક્ષમા યાચના ચાહી છીએ આપના આગળ અમને અહીંયા આ માઇકનું આરકે સાઉન્ડ રહીમભાઈ ડેકોરેશનમાં ધવલભાઈ મંડપ સર્વિસમાં જે 4 દિવસથી આ દિને રાત આખી ટીમ લઈને હિતેશભાઈ ભોય જે ખોડિયાર મંડપ સર્વિસ ખૂબ ખૂબ અને વીકેનો આભાર માનીએ એટલો થોડો છે વીકે સ્ટુડિયોનો પણ આભાર માનીએ છીએ આખી જામનગરની જાજરમાન જનતાનો પણ અમે આભાર માનીએ છીએ અહીંયા સરબતનું જે નાગેશ્વર શિવ ગ્રુપે સરબત પીવડાવ્યો યંગ સ્ટાર ગ્રુપે ચા પાણીની વ્યવસ્થા જાળવી અમને અહીંયા પ્રમુખ વતી રાકેશભાઈ વતી પ્રમુખ વતી હું ખૂબ ખૂબ બધાયનો આભાર માનું છું અને આ પ્રમુખ એટલો સરળ ને નિર્મળ છે નહીં કે મારું ક્યાંય તમે નામ જ ન બોલતા મેં કીધું હું રાકેશ કહીશ એટલે તને કોઈ નહીં ઓળખે શંકર કહું તું બધા ઓળખશે એટલે મેં એવી જ રીતે હલાવ્યું છે અહીંની ટીમ બહુ સારી રહી બધાનો સાથ અને મંડળ ખરેખર વાછડા દાદા ગઢવાળા ગ્રુપ 70 જણા છે એ 700 થાય આપણો હળીમળીને ખંભેથી ખંભો મિલાવીને બધા જેમ ધોઈડાજી હજી આપણે ફરી એકવાર પાછા રાજભાને આ કાર્યક્રમમાં બોલાવીએ આપણા મંડળ દ્વારા એવું માતાજી પાસે પ્રાર્થના સાથ બધાને વંદન બધાને નમન બધાને જે કાંઈ વાતચીતમાં ક્યાંય પણ કોઈ જાતની ઓલું થયું હોય તો માફ કરશો મારા સાથીદાર યોગેશભાઈ ચૌહાણનો પણ ખૂબ ખૂબ આભાર મારી સાથે રહ્યા ખૂબ